गुड मॉर्निंग बाळको, आगला लेक्चर में आपणे ए थी जी सुधीना मूळाक्षर कर्या। हवे स्टेप टू एमां आपणे मूळाक्षर जी थी एल सुधीना जोवाना छे। तो करिए, वाचो, समझो अने लेखन मुहावरो करो। तो आपणे जो अहींया शुं आपेलुं छे, जी आपेलो छे, पछी बीजी एबीसीडी मां जी आप्यो छे, पछी अहीं लिख्युं छे जी। जी फोर शू थाय? तो के गर्ल, जी आई आर एल, गर्ल एटले छोकरी। हवे एना आधारे नीचे तमने जो आवा लीटा लीटा करेलू, टपका करेलू आपेलू छे, एमां आपणे आम लखवानू छे के जी फोर गर्ल। हवे बीजी एबीसीडी मां केवी रीते लखाशे? तो के पहेला आम करवानू, पछी अहींथी आम, अहींथी सरी वात अने अहींया अंत। સમજાણો જી, મૂળાક્ષર જી પેલી એબીસીડીમાં અને આ બીજી એબીસીડીમાં, ને જી ફોર ગર્લ। હવે એના પછીનું જી પછી શું આવે? તો કે એચ, બીજી એબીસીડીમાં એચ આવી રીતે થાય, એ ચ લખેલું છે, અને એચ એટલે શું થાય? તો કે હટ, એચ યુ ટી, હટ એટલે ઝૂંપડી। તો ઈ પણ આપણે અહીંયા સારા અક્ષરે લખવાનું, પેલા ઉભો લીટો, પછી આડો લીટો અને ફરી ઉભો, એટલે આ શું લખાણું? એચ લખાણું, અને એચ ફોર હટ, ને હટ એટલે ઝૂંપડી। જો તમને અહીંયા સાઈડમાં ચિત્ર પણ આપેલું છે। હવે બીજી એબીસીડીમાં, તો કે પેલા ઉભો લીટો પછી આમ, સમજાણું ને બીજી એબીસીડીમાં કેમ લખાય? તો અત્યારે શું જોયું આપણે? તો કે જી ફોર ગર્લ, જી જી, એચ ફોર હટ, એચ એચ। પછી અહીંયા આપણે એને લખતા શીખવું કે પહેલી એબીસીડીમાં જી કેમ લખાય, અને બીજી એબીસીડીમાં એચ પહેલી એબીસીડીમાં કેમ લખાય, અને બીજામાં કેમ લખાય? એચ ફોર હટ થાય એ જોયું, અને જી ફોર ગર્લ। હવે એચ પછી શું આવે બાળકો? હા, એચ પછી આય। તો જો અહીંયા આપણે આય આપેલો છે, આ બીજી એબીસીડીમાં આય આપ્યો છે, અહીંયા આ ઈ એવું લખેલું છે, ને આય ફોર આઈસ, આઈ સી ઈ, આઈસ એટલે બરફ, સમજાણો ને? તો અહીંયા લખવો જોઈએ પેલા આડો લીટો, પછી ઉભો લીટો, પછી આડો લીટો, આવી રીતે આય લખાય બીજી એબીસીડીમાં। તો કે ઊભો લીટો અને માથે ટપકું, પેલા ઊભો લીટો કરવાનો અને ઉપર ટપકું કરવાનું, સમજાણું ને? આઈ કેવી રીતે લખાય? ને આઈ ફોર આઈસ, આઈ સી ઈ, આઈસ એટલે બરફ। હવે એના પછીનો આઈ પછી, તો કે જે, પેલી અને બીજી એબીસીડીમાં જે લખેલો છે, અને જે, જે એટલે શું થાય? તો કે જે યુ જી, જગ, જે ફોર જગ, જગ એટલે જગ। જો તમને અહીંયા ચિત્ર પણ આપેલું છે જગનું, હવે એને આપણે લખતા શીખીએ। તો પેલા આડો લીટો કરવાનો અને પછી આવી રીતે, સમજાણું ને? આપેલી એબીસીડીમાં લખવું કહેવાય, અને બીજી એબીસીડીમાં, તો કે આમ લીટો વળાંકવાળું અને માથે ટપકું, આ આપણે બીજી એબીસીડીમાં લખ્યું, સમજાણું ને? તો કે આઈ 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 ફોર આઈસ એટલે બરફ, એનું ચિત્ર પણ તમને અહીંયા આપેલું છે। પછી જે જે જે, ને જે ફોર જે યુ જી, એટલે કે જગ, અને એનું ચિત્ર પણ આપેલું છે। અને આપણે પહેલીમાં અને બીજી એબીસીડીમાં કેમ લખાય એ જોયું। હવે આઈ જે પછી શું આવે એ જોઈએ। તો કે જે પછી કે આવે? તો કે, તો જો પેલી એબીસીડીમાં કે, પછી બીજી એટલે કે સ્મોલ એબીસીડીમાં કે, અને કે એટલે કે ફોર કિંગ, એનો સ્પેલિંગ, તો કે આઈ એન જી, કિંગ એટલે શું થાય? તો કે રાજા, અને તમને અહીંયા રાજાનું ચિત્ર પણ આપેલું છે,
समझाणु ने હવે ઈ કે લખતા શીખીએ તો કે પહેલા આવી રીતે ઊભો લીટો પછી આમ અને આમ બે ત્રાસા લીટા કરવાના સમજાણુ હવે બીજી એબીસીડી માં કે કેવી રીતે લખાય તો કે પહેલા ઊભો લીટો અને બે ત્રાસા લીટા પણ એ નાના કરવાના પહેલી એબીસીડી નો અક્ષર મોટો હોય અને બીજી નો નાનો સમજાણુ ને બીજી માં તો કે ઊભો લીટો અને બે ત્રાસા નાના લીટા હવે જોયું ને કે કે ને કે ફોર કિંગ કિંગ એટલે રાજા કિંગ નો સ્પેલિંગ તો કે કે આઈ એન જી એટલે કિંગ રાજા હવે એના પછી જોઈએ તો કે પછી શું આવે સરસ શું તો કે એલ 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 એટલે શું થાય તો કે લીફ એલ ફોર લીફ એલ ઈ એ એફ લીફ એટલે પાંદડું જો બાજુમાં ચિત્ર પણ આપેલું છે લીફનું લીફ એટલે શું થાય તો કે વૃક્ષનું પાંદડું પાંદડા જે હોય એને આપણે ઇંગ્લિશમાં શું કહેવાય લીફ કહેવાય તો એ લખતા શીખીએ જોઈએ તો કે પહેલા ઊભો લીટો કરવાનો પછી આડો લીટો કરવાનો સમજાણું પહેલા આમ ઊભો લીટો અને પછી આમ આડો લીટો ઈ આપણે પહેલીમાં લખવો હોય બીજીમાં કેવી રીતે લખાય તો કે સેજ નાનો લીટો કરવાનો આ બીજી એબીસીડી માં એલ કહેવાય સમજાણું બીજીમાં કેવી રીતે લખવું સરસ તો શું તો કે 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 ફોર કિંગ એલ 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 ફોર લીફ કિંગ નો સ્પેલિંગ કે આઈ એન જી કિંગ એટલે રાજા લીફ નો સ્પેલિંગ એલ ઈ એ એફ લીફ એટલે પાંદડું જોયું બાળકો અત્યારે આજે આપણે શું કર્યું તો કે મૂળાક્ષર જી થી એલ સુધી શીખ્યા પહેલામાં જી અને બીજી એબીસીડીમાં જી કેવી રીતે લખવો તો કે જી 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 ફોર ગર્લ એચ 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 ફોર હર્ટ આઈ 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 ફોર આઈસ જે 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 ફોર જગ કે 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 ફોર કિંગ એલ 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 ફોર લીફ તો આજે આપણે જી થી એલ સુધીના મૂળાક્ષરો કર્યા હવે આગલા લેક્ચરમાં આપણે શું કર્યું આજે સ્ટેપ ટુ મૂળાક્ષર જી થી એલ હવે આગલા લેક્ચરમાં આપણે એના પછીનું આગળની એક્ટિવિટી જોશું આવજો